અરવલ્લી જિલ્લા કલેક્ટર વહીવટી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ નાગરાજ અધ્યક્ષ સ્થાને લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી અરવલ્લી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે 5 સાબરકાંઠા લોકસભામાં આવતા અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભામાં 7,64,794 મતદારો છે. જિલ્લામાં કુલ 1,058 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સતત સુધારણા દરમિયાન સ્વીકારવામાં આવેલ ફોર્મ નંબર 100 11,731 મતદારોનો નિર્ણય થયે ઉમેરવામાં આવશે. યુવા મતદારો અને ભાવિ મતદારો માટે જિલ્લામાં ERC અરવલ્લીના નામે એપ બનાવવામાં આવી છે, જેમાં કુલ 13,044 સભ્યો નોંધાયા છે. જિલ્લાની 3 વિધાનસભામાં મતદાન માટે રિઝર્વ સહિત 1,462 ઈવીએમ મશીન તૈયાર કરાયા છે. મતદારોની મતદાન જાગૃતિ માટે જિલ્લામાં લોકડાયરા, ભવાઈ, શેરી નાટકો વગેરે માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જિલ્લામાં આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક વિધાનસભા દીઠ મહિલાઓ સંચાલિત 5 સખી મતદાન મથકો રાખવામાં આવ્યા છે. તે મુજબ 3 વિધાનસભા વિસ્તારમાં 15 સખી મતદાન મથકો રાખવામાં આવ્યા છે. આ લોકસભા ચૂંટણીમાં અપંગ અને દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે ખાસ વાહનની પણ સગવડ કરી હોવાનું અરવલ્લી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જયદીપ ભાટિયા, ZX TV, અરવલ્લી. આગામી જે પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી માટેનું જે લોકસભાનું જે ચૂંટણી છે એના માટે અરવલ્લી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. એને અમલ કરવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ્સ 11 કાર્યરત છે અને ચૂંટણી કમિશનના સૂચનાઓ મુજબ ચૂંટણીને અમલ કરવા માટે અરવલ્લી જિલ્લામાં પૂરેપૂરું તૈયારી છે. આ તબક્કામાં 24 માર્ચ સુધી ફોર્મ નંબર 6 નવી મતદારની નોંધણી માટે લેવામાં આવશે. એ હજી પણ વધુમાં વધુ લોકો નોંધાય અને ચૂંટણીમાં ભાગ લે તે માટે આયોજન કરવામાં આવેલી છે. અરવલ્લી જિલ્લામાં લગભગ 7,65,065 જેટલા મતદારો આ વખતે ચૂંટણીમાં મત આપી શકશે અને જે ફિઝિકલ ડિસેબિલિટી વોટર્સ છે, જેને વિકલાંગતા છે, એમને મતદાન મથક સુધી પહોંચવા માટે જિલ્લા વહીવટી ઇલેક્શન તંત્ર એમને મથક સુધી લઈ જવા માટે અને પાછળ ઘરમાં છોડવા માટેનું પણ વ્યવસ્થા ચૂંટણી કમિશનના આદેશ મુજબ કરશે.